ડભોઇ શહેરના તાલુકામાં છેલ્લા 3-4 દિવસથી ચોરો વાહન લઈને પસાર થઈ રહ્યા છે અને વાહનો ચોરી કરવા માટે આવે છે અને તેવી અફવાઓ બૂમો વચ્ચે શહેર અને તાલુકાના યુવાનો પોતપોતાના વિસ્તારોમાં અને ગામમાં હાથમાં લાકડીઓ લઈ આખી રાત રાઉન્ડ મારી ઉજાગર કરે છે. જ્યારે કે પોલીસ પણ અફવાને કારણે રાત્રિ સમય દરમિયાન સઘન પેટ્રોલિંગ કરી સાવચેત રહે છે, પરંતુ છેલ્લા 3-4 દિવસથી ચોરી કરવા હથિયારો સાથે ગાડીઓમાં બેસીને આવે છે ની વાત વાયુ વેગે સમગ્ર શહેર તાલુકામાં પ્રસરી હોવાથી લોકો ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે સંદર્ભે ડભોઇ DYSP આકાશ પટેલે મીડિયાને માહિતી આપી હતી કે આ માત્ર અફવા છે. પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસથી કોઈ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ ફરિયાદ આવી નથી. આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે. ખોટી અફવા ફેલાવનારને પોલીસ ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં પણ આવશે અને લોકોને વગર કામના ઉજાગરા કરાવનાર આવા અફવાખોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ચોરો આવે છે ની અફવા બજારથી લોકો 3-4 દિવસથી સમગ્ર શહેર તાલુકામાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યું છે. ત્યારે આવી અફવાઓથી સાવધાન રહે અને જો કોઈ શંકાસ્પદ જણાય આવે તો તાત્કાલિક 100 નંબર અથવા પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.